Hello friends, myself Mr. Minhala Patel, working as a lecturer in Mechanical Engineering Department from the Lokudev Polytechnic, Nausa. Today I will discuss about the difference between measurement and gauging. In previous lecture we have studied about gauge and gauging process. अपने गेज कौन कहता था तो गेज એટલે એક મજબૂત રચના ધરાવતો ઇન્સ્પેક્શન ટૂલ છે કે જેની મદદથી કોઈ પણ પ્રોડક્ટ અથવા એની સપાટીની સ્થિતિ એની મેક્સિમમ અને મિનિમમ લિમિટની અંદર છે કે નહીં એ જાણી શકાય બરાબર તો એને આપણે ગેજ કહીશું હવે ગેજની મદદથી કોઈ પણ આપણે મેઝરમેન્ટ કરતા નથી એટલે કે એનું ચોક્કસ માપ મેળવતા નથી પરંતુ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે નોન એક્સેપ્ટેબલ છે તેની જાણકારી આપણે મેળવી શકીએ બરાબર હવે ગેજિંગ અને મેઝરમેન્ટ અને મેઝરમેન્ટ અને ગેજિંગ આપણે કહી શકીએ કે ગેજિંગ ને મેઝરમેન્ટ કહી શકીએ કે નહીં તો ગેજિંગ ને મેઝરમેન્ટ આપણે કહી શકીશું નહીં બંને વચ્ચે થોડો ડિફરન્સ છે જે અહીંયા આગળ આપણે દર્શાવ્યો છે તો એક તરફ આપણે મેઝરમેન્ટ લખીશું અને બીજી તરફ ગેજિંગ લખીશું તો બંને માટેનો ટોપિક અહીંયા આગળ લખેલો છે જે કે ફર્સ્ટ વન ઇઝ પ્રોસેસ ઓફ નોઇંગ ડાયમેન્શન્સ ઓફ ધી પ્રોડક્ટ વિથ ધી હેલ્પ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સચ એઝ વર્નિયર કેલિપર માઇક્રોમીટર એટસેટ્રા ઇઝ કોલ્ડ મેઝરમેન્ટ એટલે પ્રોસેસ ઓફ નોઇંગ ડાયમેન્શન એટલે કે કોઈ પણ પ્રોડક્ટ જે છે એના ડાયમેન્શન જાણવાની પ્રોસેસ આના દ્વારા તો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા જેવા કે વર્નિયર કેલિપર છે માઇક્રોમીટર છે એટસેટ્રા તો આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોડક્ટ ને માપ જાણવાની પ્રોસેસ જે છે તેને આપણે મેઝરમેન્ટ કહીશું સપોઝ કે આ ચોક છે તો ચોકની લંબાઈ કેટલી છે એ હું સ્કેલની મદદથી માપું છું સપોઝ કે આ 4 સેન્ટીમીટર છે તો એ આપણું મેઝરમેન્ટ થયું કહેવાશે પણ જ્યારે ગેજિંગમાં શું આવે છે ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ ચેકિંગ વેધર ધી પ્રોડક્ટ ઇઝ વિધિન ધી સ્પેસિફાઈડ હાયર લિમિટ્સ એન્ડ લોઅર લિમિટ્સ વિધાઉટ નોઇંગ ઇટ્સ એક્ચ્યુઅલ મેઝરમેન્ટ આ આપણે મેઝરમેન્ટ ની અંદર 4 સેન્ટીમીટર છે એમ આપણે માપ્યું બરાબર પણ અહીંયા આગળ એનું માપ લેવામાં આવતું નથી એની અંદર એને ગેજમાં ચેક કરવામાં આવે છે કે ગેજ ની અંદર બે લિમિટ આપેલી હશે મેક્સિમમ અને મિનિમમ પ્રોડક્ટ ની મેક્સિમમ અને મિનિમમ લિમિટ હશે ગેજમાં ગો મેમ્બર અને નો ગો મેમ્બર હશે ગો મેમ્બર હશે તો એ બાજુએ ચોક અંદરથી પાસ થઈ ગયો જોઈએ અને નોન ગો મેમ્બર હશે તો એની અંદરથી ચોક પાસ થવો જોઈએ નહીં તો આ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે એમ આપણે કહી શકીએ એટલે એક્ચ્યુઅલ નું ડાયમેન્શન કેટલું છે તે આપણને ખબર પડતી નથી પણ એના માટેની લિમિટ છે કે 4 સેન્ટીમીટર નો ચોક જોઈએ છે તો 3.9 આપણને ચાલી જાય અથવા 4.1 ચાલી જાય તો 3.9 કરતા નાનું માપ આપણું નો ગો મેમ્બર નું છે અને 4.1 જેટલો માપ આપણું ગો મેમ્બર નું છે એટલે થોડો મોટો હશે તો પણ પાસ થઈ જશે નાનો હોય તો પણ પાસ થઈ જશે ગો મેમ્બર ની અંદર અને નોટ ગો મેમ્બર માં વધારે નાનો હોય વધારે મોટો હશે તો પાસ થશે નહીં એટલે પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે તે ડિસાઈડ કરવા માટેની પ્રોસેસ ગેજિંગ હવે ડોલિયા અને સેકન્ડ ટોપિક માં ફરીથી પાછું એ જ લખ્યું છે એક વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર હેવિંગ અ સ્કેલ ઓફ સમ ફિક્સ્ડ રેન્જ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને ચોક્કસ મર્યાદા ધરાવતો સ્કેલ હોય છે જેમ કે વર્નિયર કેલિપર ની અંદર 0 થી 25 અથવા 0 થી 50 કે 50 થી 100 ની રેન્જ આપેલી હોય છે એટલા એમએમ નું મેઝરમેન્ટ જ આપણે કરી શકીએ છીએ જે સપોઝ કે સ્કેલ છે આપણે પાસે તો સ્કેલ ની અંદર આપણે 0 થી 30 સેન્ટીમીટર જેટલું મેઝરમેન્ટ કરી શકીએ છીએ જ્યારે ગેજ ની અંદર શું કે આ ટાઈપ નો સ્કેલ હોતો નથી નો સચ સ્કેલ ઇઝ ધેર એન્ડ હેન્સ ધી એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ધી ડાયમેન્શન કેન નોટ બી નોન એટલે કોઈ પણ સ્કેલ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટનું એક્ઝેક્ટ ડાયમેન્શન આપણે મેળવી શકતા નથી ફક્ત એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે એ જ ખબર પડે એની અંદર ચોક્કસ રેન્જનો સ્કેલ હોય છે એટલે એ રેન્જની અંદર આપણે કોઈ પણ પ્રોડક્ટનું એક્ઝેક્ટ ડાયમેન્શન મેળવી શકીએ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ પ્રોડક્ટ ડાયમેન્શન કેન બી નો થર્ડ ટોપિક છે ઇટ ઇઝ યુઝ ઇન મેઝરમેન્ટ ઓફ પ્રોડક્ટ્સ ઇન સ્મોલ નંબર્સ જો આપણી પાસે ક્વોન્ટિટી ઓછી હશે તો એ ઓછી ક્વોન્ટિટીને આપણે ઇઝીલી મેઝરમેન્ટ દ્વારા ચેક કરી શકીએ છીએ તો એના માટે આપણે ગેજ બનાવવાની જરૂર નથી કારણ કે ગેજ બનાવવું આપણને પછી કોસ્ટલી પડે તો સિમ્પલી આપણે 10-12 ક્વોન્ટિટી હશે તો સિમ્પલી મેઝરમેન્ટ કરીને આપણે એક્સેપ્ટ છે કે રિજેક્ટ છે તે ડિસાઈડ કરી લઈશું
ઓલસો આપણું માસ પ્રોડક્શન થતું હોય, હજારોની સંખ્યામાં પ્રોડક્ટ બનતી હોય, તો એ દરેક વસ્તુને માપવા માટે ટાઈમ વધારે જોઈએ. તો તેવી જગ્યાએ જ્યાં આગળ માસ પ્રોડક્શન થતું હોય ત્યાં આગળ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે એ ચેક કરવા માટે શાનો યુઝ કરશું, ગેજનો યુઝ કરશું. અને ગેજ દ્વારા આપણે જે ચકાસણી કરીએ એ પ્રોસેસને શું કહેવાશે, ગેજિંગ કહેવાશે. બરાબર છે, એટલે અહીંયા આગળ વધુ છે એટીસી સુધી માસ પ્રોડક્શન ફોર ડિટરમાઇનિંગ એક્સેપ્ટેબલ ઓર નોન એક્સેપ્ટેબલ પ્રોડક્ટ્સ. એના પછી ફોર્થ છે ઓસ્ટ્રેલિયા વેન ગેજ. તો ઓછી સંખ્યામાં પ્રોડક્ટ હોય તો એને ચેક કરવા માટે આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ છે, પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગેજીસ કરતાં મોંઘા પડે છે. બરાબર, કોઈ ઓછી વસ્તુ આપણે ચેક કરવાની હોય ડાયમેન્શન, તો એના માટે વર્નિયર કેલિપર કે માઇક્રોમીટર આપણે લઈએ તો એ કોસ્ટલી હોય છે સાધન. જ્યારે માસ પ્રોડક્શનમાં આપણે ઘણી બધી વસ્તુ ચેક કરવાની હોય પણ એના માટે આપણે એક જ ગેજ યુઝ કરીએ છીએ. બરાબર છે, આમાં અલગ અલગ રેન્જ માટે અલગ અલગ આપણે યુઝ કરીશું. આમાં આપણે એક ગેજનો યુઝ કરીને આપણે ઘણી બધી પ્રોડક્ટ ચેક કરીએ છીએ એટલે આપણને ઇકોનોમિકલ હોય, એટલે કે સસ્તો પડે, એટલે ઇકોનોમિકલ વેન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. જનરલી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર એક્યુરેટ સ્કેલ આપેલો હોય એટલા માટે એની વેલ્યુ વધારે હોય, જ્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો સ્કેલ હોતો નથી એટલે એની કિંમત ઓછી હોય છે. આની અંદર એક ટોપિક કે એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ ઓપરેટર્સ આર રિક્વાયર્ડ ફોર મેઝરમેન્ટ. મેઝરમેન્ટ કરવા માટે એક્સપિરિયન્સ અનુભવી ઓપરેટરની જરૂર પડે છે, અનુભવી અને ટ્રેનિંગ આપેલા સ્કિલ ઓપરેટરની જરૂર પડે છે. કારણ કે મેઝરમેન્ટ કરવામાં એરર થવી જોઈએ નહીં. સપોઝ કે 4 સેન્ટીમીટર છે તો ઓપરેટર આ રીતે જોઈએ તેને 4.1 દેખાય, કે આ રીતે જોઈએ તેને 3.9 દેખાય, એટલે ઓપરેટરની મિસ્ટેક નહીં થવી જોઈએ. એટલા માટે ઓપરેટર ટ્રેનિંગ પામેલો અને એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. મેઝરમેન્ટ પ્રોસેસની અંદર આપણને એક્યુરેટ ડાયમેન્શન જોઈએ છે કેટલા માટે. જ્યારે ગેજીસની અંદર આપણી પાસે અનસ્કિલ્ડ ઓપરેટર હશે અથવા લેસ એક્સપિરિયન્સ ઓછો અનુભવી ઓપરેટર હશે તો પણ ચાલી જશે, દે કેન ડુ ગેજિંગ સેટિસ્ફેક્ટરી. કારણ કે ગેજીસની અંદર શું કરવાનું હોય છે, ખાલી પ્રોડક્ટને સરકાવીને ચેક કરવાનું હોય છે. અંદર જાય છે, આ તરફ જતી નથી, એટલે ગો મેમ્બરમાં જવી જોઈએ, નો ગો મેમ્બરમાં નહીં જવી જોઈએ, એટલું જ આપણે ચેક કરવાનું હોય છે. એની અંદર કોઈ ખાસ પ્રકારની ટ્રેનિંગની જરૂર પડતી નથી કે અનુભવની જરૂર પડતી નથી, એટલે ઓછા અનુભવી ઓપરેટર હશે તો પણ એ વાત કરી શકશે. એના પછી નેક્સ્ટ ઇટ ઇઝ સ્લો પ્રોસેસ. મેઝરમેન્ટની પ્રોસેસ જે છે તે સ્લો છે, કારણ કે આપણે એની અંદર વ્યવસ્થિત રીતે ડાયમેન્શન સાથે મેચ કરાવીને એનું મેઝરમેન્ટ લેવાનું હોય છે, એક્યુરેટલી ડાયમેન્શન મેઝર કરવાનું હોય છે. એટલા માટે એ સ્લો પ્રોસેસ કહેવાશે, ધીમી પ્રોસેસ છે. અને આની અંદર આપણે ઝડપથી ચેક કરી શકીએ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ, એટલા માટે આ પ્રોસેસ જે છે તે ઝડપી પ્રોસેસ છે, ઇટ ઇઝ ફાસ્ટ પ્રોસેસ. એન્ડ લાસ્ટ વન ઇઝ રિઝલ્ટ્સ આર ડિપેન્ડન્ટ ઓન મેની ફેક્ટર્સ. રિઝલ્ટ્સ આપણને જે મળે છે રિઝર્વેન્ટની અંદર એના પર ઘણા બધા પરિબળો અસર કરે છે, જેમ કે ઓપરેટર છે તો ઓપરેટરને જોવામાં મિસ્ટેક થઈ હોય અથવા ડાયમેન્સ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં ભૂલ થઈ હોય, ઓબ્જેક્ટને ગોઠવવામાં મિસ્ટેક થાય અથવા જોવામાં મિસ્ટેક થાય, એ રીતે ઘણા બધા ફેક્ટર્સ એને અફેક્ટ કરી શકે. જ્યારે એની અંદર વેરી ફ્યુ ફેક્ટર્સ આર અફેક્ટિંગ ગેજિંગ પ્રોસેસ, ગેજિંગ પ્રોસેસને ઘણા જ ઓછા પરિબળો અસર કરે છે. બિન અનુભવી માણસ હશે તો પણ ઇઝીલી એ ગેજિંગની પ્રોસેસ કરી શકશે. તો આ થયો આખો ક્લાસિફિકેશન ડિફરન્સ બિટવીન મેઝરમેન્ટ એન્ડ ગેજિંગ. થેન્ક યુ.